સંઘ પ્રદેશ દીવમાં પર્યટકો માટે નવલા નજરાણા સ્વામી સારથી દૂરદર્શન બસ સેવાનો કલેક્ટર વિનોદ કાવલેના હસ્તે પ્રારંભ કરાયો હતો. સંઘ પ્રદેશ દીવમાં અનેકવિધ સ્થળો આવેલા હોય જેની માહિતી અને જવા આવવાની વ્યવસ્થાના અભાવે આવનારા સહેલાણીઓ અવ્યવસ્થા અનુભવતા હોય છે. આજે દીવ કલેક્ટર દ્વારા પ્રાયોગિક ધોરણે દીવદર્શન હેતુ સારથી નામક બસનો કલેક્ટરના હસ્તે પ્રારંભ કરાયો. આ સેવા રૂપિયા 600 પર હેડ દિવસ પરના દીવના 9 જેટલા ટુરિસ્ટ પ્લેસ ફેરવશે. સાથે જ બોટિંગ તેમજ બ્રેકફાસ્ટ અને લંચ સહિત પર્યટકોને સલામતી સાથે રોમાંચક માહિતી સભર યાત્રા કરાવશે. સલામતી માટે આ બસ સીસીટીવી પ્રૂફ રહેશે. યાત્રીઓને કોઈ ઇમરજન્સી સમયે કંટ્રોલ રૂમથી મદદ મળી રહેશે. પ્રથમ શરૂઆતે યાત્રીને તિલક કરી આગતા સ્વાગતાથી શરૂઆત કરી મો મીઠા કરાવી યાત્રા શરૂ કરવામાં આવી હતી. આજ દીવ જિલ્લે મેં પહેલી બાર દીવ દર્શન અને ઓઆઈડીસી સંચાલિત ઓમનીબસ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, જો કે કોર્પોરેશન હૈ દમન દીવ ઓર દાદરા નગર હવેલી કા, ઉનસે દ્વારા ઉનકે દ્વારા સારથી બસ જો ચલતી હૈ દીવ જિલ્લા ઓર દમન ઓર સિલવાસા મેં, ઇસકે તહેત આજ દીવ દર્શન બસ કી શરૂઆત હુઈ હૈ. યે પર્યટક સ્થળ દીવ કે સારે પર્યટક સ્થળ કો કવર કરેગી. યે શનિવાર રવિવાર ઓર જો પબ્લિક હોલિડેઝ હૈ ઓર ઇતર દિન પે ભી યે સેવા ચલેગી. યે બેસિકલી સાઇટસીંગ બસ હૈ જિસકા ઓઆઈડીસી ચલા રહી હૈ ઓર ઉસમેં પર પેસેન્જર પર હેડ ચાર્જ 600 રૂપિયા હૈ, કેવલ 600. ઇસમેં આપકે સુબહ કા બ્રેકફાસ્ટ, દોપહર કા બફે લંચ ઓર ઇવનિંગ સ્નેક્સ ભી ઇસમેં ઇન્ક્લુડેડ હૈ. 5 સાલ સે કમ ઉમ્ર કે બચ્ચોં કો યે નિઃશુલ્ક સેવા હૈ. ઇસકે અલાવા ઇસ 600 રૂપિયા મેં આપકો ફ્રી ગાઈડ સર્વિસ મિલતી હૈ, હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી, ઉર્દૂ, પોર્ચુગીઝ લેંગ્વેજ મેં. પ્લસ જો નાગવા બીચ પે જો વોટર સ્પોર્ટ્સ હોતે હૈ ઇસમેં આપકો 30% ડિસ્કાઉન્ટ મિલતા હૈ. ઓર ઇસકે અલાવા દીવ જો કે કોસ્ટલ એરિયા હૈ, દીવ કે જો સુંદર બીચસ હૈ, ઇસમેં પાનીકોટા કે લીએ એક પાનીકોટા જાને કે લીએ એક ફ્રી ફેરી રાઇડ ભી ઇન્ક્લુડેડ હૈ. કિરણ દેસાઈ વલસાડથી આવું છું, વલસાડના ટુરિસ્ટ છું. અને આજે આ દીવ પ્રશાસિત પ્રશાસન દ્વારા જે આ બસ ચાલુ કરવામાં આવી છે એ અમને જાણ કરવામાં આવી અને અમે બસમાં પ્રથમ મુસાફર છીએ અને અમને આનંદ છે. ટુરિસ્ટ સ્થળોએ આ રીતનું આયોજન કરવામાં આવે તો તે સરાહનીય છે. અને એના ચાર્જીસ પણ 600 રૂપિયા જે છે રિઝનેબલ છે. અને આ રીતે આ બસની સેવા કાયમને માટે ચાલુ રહે એવી દીવ પ્રશાસકને શુભેચ્છા. રાકેશ પરડવા, S9 ન્યૂઝ, ગીર સોમનાથ.